જય શ્રી કૃષ્ણ જય હો મંગલમય હો આજે ચૈત્ર માસ શરૂ થાય છે આજના દિવસને ગુડી પડવો પણ કહેવાય છે અને આજ દિવસથી નવ દિવસ નવરાત્રના પણ ગણાય છે આવું માને પ્રાર્થના કરીએ યા દેવી સર્વભૂતે સુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તય નમસ્ત્યચય નમસ્ત્યચય નમો નમઃ યા દેવી સર્વભૂતે માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તય નમસ્ત્યચય નમસ્તય નમો નમઃ આજનો દિવસ ગુડી પડવો ક્રાંતિકારી દિવસ પૌરુષવાન દિવસ આખો માસ મુરતી ભરેલો નવા સંકલ્પો કાર્યો શરૂ કરવાનો આજનો દિવસ આજે ચોઘડિયા જોવાની જરૂર નહીં વળી આજે ચૈત્રી નવરાત્ર પણ શરૂ થયા છે તેથી મહાન અદ્ભુત શક્તિઓ પણ વિશ્વમાં રમણ કરવા આવી છે આજનો દિવસ શુભ શરૂઆત કરવાનો છે શાલીવાહન નામે એક કુંભાર હતો તે યુગમાં માનવો નિસ્તેજ લાચાર બિચારા શક્તિહીન ડરેલા હતા એક રૂપક છે કે આ શાલીવાહન કુંભારે માટીના પૂતળાઓનું સૈન્ય બનાવ્યું અને તે ઉપર પાણી છાંટ્યું બધાને સજીવન કર્યા બધામાં પ્રાણ પૂર્યા બધા જ પૂતળા સજીવન થયા મોટું સૈન્ય તૈયાર થયું આ વાત ગળે ઉતરે તેવી નથી પણ હકીકત સત્ય છે મૃતપાય લાચાર ડરેલા માનવો તેમાંય યુવાનો જે હતા તેનામાં આ વાહન કુભારે હોશ અને જોશભરી ઉત્સાહ પૂર્યો બધાને લડવા માટે પ્રોત્સાહિત કર્યા બધામાં પૌરુષ જાગી ઉઠ્યું પ્રભુએ પોતાના અંશથી પોતાના વંશને માનવ બનાવ્યું અને તે નિસ્તેજ કેમ હોઈ શકે પ્રભુ સ્વયં અમૃત છે અને તે માનવને જીવતા જીવત અમૃત પાય અને મૃતપાય કેમ જોઈ શકે અમૃત પીવડાવનાર પ્રભુ પોતાના અંશ અને વંશની ઉત્પન્ન થયેલા માનવોને મૃતપાય કેમ જોઈ શકે માનવ પ્રભુનો અમૃતસ્ય પુત્રા ગણાય માનવમાં ભયંકર દુર્ગુણ હોય તો એ છે કે મારે શું અને બીજો દુર્ગુણ મને મળે શું અન્યાય સામે મારેશું અને હું જે કાંઈ પણ કરું તો મને મળે શું માટે જ પૂજા પાઠ જપ સેવા અર્ચના અભિષેક દર્શન યાત્રા બધું જ કરવું અને તેમાં પણ મારી અંદરની ભાવના એક જ હોય મને મળે શું અને કુંભાર શાલીવાહન શક જેવો આપણને કોઈ મળ્યો નથી હા હકીકતમાં આપણે જેને ગુરુ કહીએ તે ખરેખર કુંભારનું સ્વરૂપ ગણાય એ માટલાને માટીને ગુંદે એને આકાર આપે ઉપર થપથપાવે પણ અંદર આપણી અંદર એ માટલું જેમ સુવાળું કરે તેમ આપણને પણ સુંવાળા કરે એ ખરો ગુરુ અને એ ખરો શાલીવાહન કુભાર હું મારું સંભાળું સામાનું જે થવાનું હોય તે થાય એક છે મારે શું ની વૃત્તિ ચારેય બાજુ સ્વાર્થ કાવા દાવા નજર અંદાજ જોવા મળે કોઈ જ વ્યક્તિ ન્યાય આપવા કે અપાવવા આગળ ના આવે કારણ કે એમાં થાય કે મારે શું મને મળે શું એક કોન્સ્ટેબલ ડ્યુટી પતાવીને ઘરે આવ્યું ખાઈ પીને બધા સૂઈ ગયા અડધી રાત પડી બારીની સ્ટોપર પર બંધ કરવાની ભૂલાઈ ગઈ હતી તેથી બારી જરા ખુલ્લી રહી ગઈ ચોર ત્યાંથી પાઇપ વાટે ચૂપચાપ ચડ્યો અને બારી ખોલીને ધીમે રહીને અંદર આવ્યો બારીની સ્ટોપર પર જરા ઘસાઈ કે પત્ની જાગી ગઈ એને અવાજ સાંભળ્યો એણે જોયું કે કાળો એવો ઓળો પડછાયો કોઈ અંદર આવી રહ્યો છે એ ગભરાઈ ગઈ હળવે રહીને પતિને કહ્યું ચોર ઘુસ્યો લાગે છે પતિ કહે હું જાગું છું ધીમે ધીમે ચોર કબાટ પાસે ગયો પત્નીએ કહ્યું ત્યારે અરે કબાટ ખુલ્લો રહી ગયો છે ચોરે ખોલ્યો પતિ કહે કે હા મને ખબર છે પત્ની કહે એને મોટા મોટા થેલામાં કેટલું બધું ભરી લીધું પતિ કહે હા મને ખબર છે પત્ની કહે અરે પણ એ બારીમાંથી પાઇપથી નીચે ઉતરી રહ્યો છે હવે તો ઉઠો પતિ કહે મને બધી ખબર છે પણ અત્યારે મારી ડ્યુટી નથી આજનો માનવ આજનો માનવ આવો જ છે મારી ડ્યુટી નથી એ કહેનારો આ કોન્સ્ટેબલથી જ રાય ઉપર નથી